હવે સમાચાર જોઈએ વિસ્તારથી. ભાજપ લોકસભાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. 111 ઉમેદવારોની આ યાદીમાં હરિયાણાના મંડીથી કંગના રનોત, યુપીના મેરઠથી અરુણ ગોહિલ અને પુરીથી સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી છે. ઝારખંડના દુમકાથી સીતા સોરેન, યુપીના ગાઝિયાબાદથી અતુલ ગર્ગ, હરિયાણાના કુરૂક્ષેત્રથી નવીન જિંદાલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને શનિવારે મોડી રાત સુધી બેઠક ચાલી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જેપી નડ્ડા અને અન્ય સીઈસી સભ્યોએ ભાગ લીધો હતો. રાત્રે 12:40 સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને 4 રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પણ ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાની પાંચમી યાદી આજે જાહેર થવાની શક્યતા છે, જેમાં 70-80 સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કરી શકાય છે. લોકસભા ચૂંટણી માટે ભાજપ અત્યાર સુધીમાં 4 યાદીમાં 291 નામોની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં 195, બીજી યાદીમાં 75, ત્રીજી યાદીમાં 9 અને ચોથી યાદીમાં 15 નામ જાહેર કરવામાં આવ્યા છે. જે રાજ્યોમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી તેમાં ઓડિશા, યુપી, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. બેઠકમાં ઉત્તર પ્રદેશની બાકીની 24 લોકસભા બેઠકોમાંથી માત્ર 10 નામ પર ચર્ચા થઈ હતી. પશ્ચિમ બંગાળની બાકીની 19 લોકસભા બેઠકોમાંથી 16 માટે ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવી હતી. બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કા માટે લોકસભાના ઉમેદવારોના નામ યાદીમાં જાહેર થઈ શકે છે. તો સમજે, મહેસાણા લોકસભા માટે ભાજપનો ઉમેદવારના નામ લઈને ચાલી રહેલી અનેક અટકળોનો અંત આવ્યો છે. મહેસાણા જિલ્લાની લોકસભા માટે ભાજપના વરિષ્ઠ નેતા હરિભાઈ નથુરામ પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. ચૂંટણી બાદ તેમના ઘરે મોડી રાત સુધી ભાજપના કાર્યકરો નેતાઓની ભારે ભીડ જામી હતી. ફાઇન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપલ હરિભાઈ પટેલ 84 કડવા પાટીદાર સમાજમાંથી આવ્યા છે અને આ વખતે પણ ભાજપે 84 સમાજમાંથી જ ઉમેદવાર ઉભા રાખ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષ રહેલા હરિભાઈ પટેલ 2005 મહેસાણા જિલ્લા પંચાયત મહેસાણાની તેડકમલી બેઠક પરથી જિલ્લા પંચાયત સભ્ય તરીકે જીત્યા હતા અને 6,000 મતોથી જીત્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ 84 સમાજને વિશ્વાસમાં લઈને મહેસાણા લોકસભા બેઠક પરથી હરિભાઈ નથુરામ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. ઊંઝા તાલુકાના સુણોક ગામના 62 વર્ષે હરિભાઈ છે અને તેઓ પાટીદાર આંદોલન દરમિયાન જિલ્લા પંચાયતની સીટ હારી ગયા હતા. મહેસાણાની વિધાનસભા લોકસભાની સીટ માટે ઉમેદવાર નક્કી કરવા માટે કેટલાય સમયથી અહીંયા આગળ ગુજરાતની અંદર ખૂબ જ માહોલ જામેલો હતો. 4 જગ્યાની સીટો માટે જ્યારે લોકસભાની સીટ જાહેર નથી કરી ભાજપે, ત્યારે આજ રોજ ભાજપ દ્વારા અહીંયા આગળ મહેસાણાની સીટ જે જાહેર કરવામાં આવી છે તેમાં હરિભાઈ પટેલ નામના જે વ્યક્તિ છે તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. આપણી સાથે હરિભાઈ પટેલ અહીંયા આગળ હાજર છે. આપણે તેમને પૂછીશું કે તેમને કેવું લાગી રહ્યું છે તેમનું નામ આ વખતે જે ભાજપે જાહેર કર્યું છે. હરિભાઈ, તમને કેવું લાગી રહ્યું છે કે ભાજપ સરકારે તમારું જે નામ આ વખતે લોકસભાની સીટ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યું? ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તાને તક આપી છે અને ગ્રામ્ય કક્ષાનો જિલ્લા પંચાયત દ્વારા પૂરેપૂરો મને અનુભવ છે અને લોકો સમક્ષ, ગ્રામ લોકો સમક્ષ જવાને પૂરી વિકાસના કામો થકી તક મળેલી છે અને પાર્ટીએ આવા સમયમાં મને તક આપી છે. ખરેખર આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. કોઈ મારું લોબિંગ નથી. લોકો એક કાર્યકર્તા તરીકે એક પાર્ટીએ સંશોધન કરીને મને તક આપી છે. ખરેખર આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. રાજકીય લેબોરેટરી ગયા હતા મહેસાણામાં, તમારું નામ લોકસભામાં જે ડિક્લેર કરવામાં આવ્યું એ બાબતે તમે શું કહેશો? આમ તો મહેસાણા જિલ્લો ગૌરવવંતો જિલ્લો છે. આપે રાજકીય લેબોરેટરી કહી ત્યારે વર્ષો પહેલા આખા દેશમાં લોકસભાની માત્ર 2 સીટો આપણે આવેલી અને એમાંથી મહેસાણા જિલ્લાની આપણે માન્ય ડોક્ટર એ.કે. પટેલ સાહેબ ત્યાં જીતેલા અને એ વખતે ખરેખર એવા કપરા સમયમાં ભાજપ મહેસાણા જિલ્લામાં હતું. અત્યારે તો આખો જિલ્લો રામમય છે. મોદી સાહેબના
વિકાસના કામોથી આ જિલ્લામાં છેવાડાના લોકો સુધી વિકસિત ભારત સંકલ્પ યોજના અને અનેક યોજનાઓ થકી લોકો સમક્ષ જવાની તક મળી છે, લોકોને આનંદ છે. હમણાં અમે તમને કહેવા માગું કે લાભાર્થી યોજનામાં લોકો સમક્ષ અમે જતા હતા તો લોકો અમે છેવાડાના લોકો એવું કહેતા હતા કે આ વખતે તમારે અમને કહેવા આવવાની જરૂર નથી, આ વખતે અમે મોદી સાહેબને જ વોટ આપવાના છે. અને એ લોકોનો વિશ્વાસ રહેલો છે, અમારા સંગઠનમાં પૂરો વિશ્વાસ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પૂરો વિશ્વાસ છે અને અમારે પ્રજાજનોમાં પૂરેપૂરો વિશ્વાસ છે. એવા સમયે 5 લાખથી વધારે લીડથી અમે જીત્યું છું એમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે. 5 લાખની જીતનો જે આપે વાત કરી તો એના માટેનો આપનો મુખ્ય મુદ્દો શું રહેશે? ભારતીય જનતા પાર્ટીના આટલા બધા વિકાસના કામો કર્યા હોય અને લોકોના સમક્ષ આટલી લાગણી હોય માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં, અને આ તો માન્ય મોદી સાહેબનું માદરે વતન હોય, સ્વાભાવિક છે કે ગામના વડાપ્રધાન આપણા થવાના હોય, આપણા જિલ્લાના હોય, એટલે આપણને છાતી ગદગદ ફૂલે અને આખી દુનિયામાં વિશ્વમાં ડંકો વાગે એવું નામ મોદી સાહેબે કર્યું હોય. અને ત્રીજી વખત આપણે માન્ય મોદી સાહેબને લઈ જવાનું, ત્યાં આપણે અબ કી બાર 400 કે પાર આ સૂત્ર અમે એમાં સાર્થક કરીશું. અને કહેવામાં આવ્યું છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ સૂત્ર થકી હજી પણ અમે અવિરત અમારા પ્રયત્નો ચાલુ રહેશે. જે ઉમેદવાર તરીકે જાહેર મહેસાણામાં થયા તે ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે, તે કહી રહ્યા છે કે આ માદરે વતન વડાપ્રધાનનું છે અને એમણે આજે જે અબ કી બાર 400 પાર અને 5 લાખ મતોથી પણ વધુ સભાથી એમને વિજય થવાનો પ્રસાર આપ્યો છે. આચાર્ય, ઇન્ડિયા ન્યૂઝ, મહેસાણા. દ્વારા અંતે જુનાગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે સિટિંગ એમપી રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરાઈ હતી. પ્રથમ પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે ફરી તક આપવા બદલ હું પક્ષનો આભારી છું. તેમણે મોવડી મંડળ અને પક્ષના કાર્યકરોનો આભાર માન્યો હતો. રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે દરેકને ટિકિટ માંગવાનો હક છે, પક્ષમાં ભાજપ જંગી લીડથી જુનાગઢ બેઠક જીતશે એનો ભરોસો તેઓએ વ્યક્ત કર્યો હતો. જુનાગઢ જિલ્લાના ગઢુ ખાતેથી તેમણે પ્રતિક્રિયા આપી હતી. મહત્વનું છે કે જુનાગઢ લોકસભા બેઠક પર નામ જાહેર કરવા બાબતે લાંબા સમય સુધી પેચ ફસાયો હતો. ચોવીસની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે. લાંબી અટકળો બાદ ભાજપે આજે જે અંતિમ યાદી જાહેર કરી છે ત્યારે જુનાગઢની સીટની જે વાત હતી એ જુનાગઢની સીટ ઉપર ત્રીજી વાર રાજેશ ચુડાસમાને આજે નામ જાહેર કરવામાં આવ્યું છે. આપણે સીધા જ રાજેશભાઈ સાથે વાત કરીશું. જી રાજેશભાઈ, આજે ત્રીજી વખત પાર્ટી આપની ઉપર ભરોસો મૂક્યો છે, શું કહેશો? ખાસ કરીને જ્યારે ત્રીજી વખત જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અમારા સૌ કાર્યકર્તા અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ફરી એક વખત ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક આપી ત્યારે અમને ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ, ખાસ કરીને વિકાસની વાતો કરવામાં આવે તો હવે આગામી દિવસોની અંદર વિકાસના કેવા કામો હશે તમારા? કીધું એમ કે જ્યારે 10 વર્ષમાં મને આ વિસ્તારની સેવા કરવાની તક મળી હતી ત્યારે અમે જે વચનો આપ્યા હતા એ તમામ પૂરા કર્યા છે. ખાસ કરીને જ્યારે આ વિસ્તારની વાત કરીએ તો પ્રવાસન ક્ષેત્રે કામ કરી શકાય એવું છે, ત્યાં પવિત્ર યાત્રા વિકાસ કામ ક્ષેત્રે કામ કરી શકાય એવું છે, દરિયાઈ કાંઠાના બંદરોના વિકાસ માટે કામ કરી શકાય એવું છે, જુનાગઢ શૈક્ષણિક રીતે એક મોટું હબ છે તો એમાં પણ કામ કરી શકાય. આવનારા સમયમાં કેન્દ્રમાંથી વધારેમાં વધારે વિકાસના કામો અહીંયા થાય એવા અમારા પ્રયત્નો છે. ચોક્કસથી કહી શકાય કે આ જે છે વિકાસના અનેક કામોને લઈ અને આવનારા દિવસોની અંદર હવે રાજેશભાઈ ચુડાસમા છે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. ગુજરાતના 6 જેટલા ઉમેદવારોના નામો ભાજપે જાહેર કર્યા છે. 4 બાકી રહેલી સીટના ઉમેદવારો સહિત 2 સીટો ઉપર જે ઉમેદવારો બદલવામાં આવ્યા છે, આ જ અંગે સમગ્ર મામલે આપણે સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે અમારા એડિટર અભિજીત ભટ્ટ અને એમની સાથે આપણે વાત કરીશું. અભિજીત, જે પ્રકારે ભાજપે 2 સીટો પર જ્યાં આગળ વિવાદ વકરી રહ્યો હતો એ 2 સીટો ઉપર ઉમેદવારો બદલ્યા છે, સાથે જુનાગઢ થી રાજેશ ચુડાસમાને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે, શું કહેશો આ સમગ્ર મામલે? અભિજીત, આપનો અવાજ અનમ્યુટ કરો પહેલા, ઓડિયો પછી વાત કરો.
જી જસ ચોક્કસ જણાવી દઉં તો જે પ્રકારે ભાજપે પોતાની પાંચમી યાદી જાહેર કરી છે 111 ઉમેદવારો સાથે, અને જે પ્રકારે 111 ઉમેદવારોના નામમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 6 એટલા માટે કે પહેલા જે 22 ઉમેદવાર જાહેર કર્યા હતા એમાં વડોદરા અને સાબરકાંઠાનો પણ સમાવેશ થતો હતો, પરંતુ વડોદરા અને સાબરકાંઠામાં ક્યાંક વિવાદ ઉભો થતા આ બંને ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો, અને તેના કારણે ફરી નવેસરથી બે નવા ચહેરાઓને બે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. અને તેને સાથે જે 4 બેઠકો બાકી હતી, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણા, આ 4 બેઠકોની સાથે વડોદરા અને સાબરકાંઠાના બદલાયેલા ઉમેદવારોનો પણ નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે વડોદરામાં જે રંજનબેન ભટ્ટે ટિકિટ આપી હતી, પહેલા જે ત્રીજી વખત તેમને ટિકિટ આપવામાં આવી હતી, રિપીટ કરવામાં આવી, પરંતુ રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારની નારાજગી જોવા મળતી હતી, અસંતોષ જોવા મળતો હતો ભાજપમાં, વડોદરા શહેર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો અને ચાલુ થયો હતો, તેના કારણે ભાજપ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વએ પણ આ મામલે ગંભીરતાપૂર્વક વિચારણા કરી, અને જે રીતે રંજનબેન ભટ્ટે પોતાનું નામ પાછું ખેંચ્યું અને 3 દિવસ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કહ્યું કે અંગત કારણોસર ચૂંટણી લડવા અસક્ષમ છું અને તેના કારણે પોતાનું નામ પાછું ખેંચી રહી છું, અને તે જ દિવસે થોડા સમય પછી સાબરકાંઠાના ભીખાજી ઠાકોર, જેમને પણ ભાજપે સાબરકાંઠાની બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમણે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે પણ અસમર્થતા દર્શાવી અને પોતે ચૂંટણી લડવા માંગતા નથી તેવું કરીને તેમણે પણ જાહેરાત કરી હતી. તો જે આ બે બેઠકોમાં વિવાદ થયો હતો તેમાં રંજનબેન ભટ્ટની સામે તો નારાજગી હતી, તેના કારણે કાર્યકરો નેતાઓમાં સ્થાનિક કાર્યકરો નેતાઓમાં નારાજગીને કારણે તેમણે નામ પાછું ખેંચ્યું છે. ત્યારે સાબરકાંઠાની બેઠક જે છે એમાં ભીખાજી ઠાકોરમાં એવો વિવાદ સામે આવ્યો હતો કે ભીખાજી ઠાકોર જે છે તેમણે પોતાનું નામ બદલ્યું હતું, ભીખાજી દામોર હતા પહેલા અને પછી ઠાકોર કર્યા, ઠાકોર સદમ કરી હતી. તો આ મામલા પર ક્યાંક આવનારી આ લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો વિવાદનું મૂળ ના બને અને વિવાદ ન થાય, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જો એમનું નામાંકન ઉમેદવારી પત્ર ભરે ને તે રદ થઈ જાય આને કારણે, તો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો વિવાદ ન થાય અને કોઈ મુશ્કેલી ન થાય, ભાજપને નુકસાન ન થાય, તેના માટે કરીને ભાજપના પ્રદેશ નેતૃત્વ અને હાઈકમાન્ડે ભીખાજી ઠાકોરને પોતાનું ઉમેદવારી પાછી ખેંચવા માટે નિર્દેશ આપ્યો હોય તેવું લાગ્યું છે, અને તેમણે જે પ્રકારે પોતે અસમર્થતા દર્શાવી અને પોતે અંગત કારણોસર ચૂંટણી નહીં લડવી તેવી જાહેરાત કરી છે, ત્યારે જે પ્રકારે ગઈકાલે એટલે કે રવિવારે હોળીના દિવસે મોડાસા ભાજપ કાર્યાલય પર જે રીતે ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ કર્યો, બેનર લઈને ઉભા રહ્યા ભાજપ દ્વારા વળતા પાણી, અને જો ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં નહીં આવે અને તેમના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી, તો આ સંજોગોમાં જે રીતે ગઈકાલે મોડી રાત્રે 9 વાગ્યા પછી લગભગ ભાજપે પોતાની પાંચમી યાદી જાહેર કરી, એમાં બનાસકાંઠા અને વડોદરા અરે માફ કરશો સાબરકાંઠા અને વડોદરાની બેઠકની સાથે જે 4 બેઠકોના ઉમેદવારોના નામ બાકી હતા તે પણ જાહેર કર્યા છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે સાબરકાંઠામાં હજુ પણ ક્યાંક વિવાદનો સૂર જોવા મળી રહ્યો છે, વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે, ત્યારે આ સંજોગોમાં ભાજપનું પ્રદેશ નેતૃત્વ તેને ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશે તે એક મોટો સવાલ છે. જી જી બિલકુલ અભિજીત, જે રીતે આપણે ભૂતકાળની ચૂંટણીમાં જોયું છે કે ભાજપ જ્યારે ઉમેદવારોના નામ જાહેર કરે છે ત્યારે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે, અને શિસ્તને વરેલી પાર્ટી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી છે, અને વિવાદો ટાળવાનું હંમેશા કોશિશ કરતી હોય છે. ત્યારે આ ચૂંટણી દરમિયાન એક પછી એક નવા વિવાદો સામે આવે છે, અને એને કારણે જે પ્રકારની જે ચૂંટણીનો માહોલ પૂર્વમાં બન્યો હતો એ માહોલ હાલ અત્યારે બગડી રહ્યો હોય એવું નથી લાગતું, ને એને કારણે જે ચૂંટણી પરિણામો છે એની અંદર કંઈક અસર દેખાશે એવું તમને નથી લાગતું? ચોક્કસ, જે પ્રકારે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની એની ગણતરી છે, ને તેના કાર્યકરો નેતાઓ એક શિસ્તમાં રહેતા ગણાય છે અને શિસ્તબદ્ધ સૈનિકો તરીકે એમની ગણતરી થતી હોય છે, ત્યારે ચોક્કસ જે પ્રકારનો સાબરકાંઠા અને વડોદરામાં જે પ્રકારનો વિવાદ થયો, ખાસ કરીને વડોદરામાં જે પ્રકારનો વિરોધનો સૂર ઉભો થયો હતો, આવો સૂર ક્યાંક ને ક્યાંક અન્ય બે અન્ય એકાદ બે બેઠકો ઉપર જે પ્રકારનું ભાજપ આ લોકોને કંટ્રોલ કરવાની જે વસ્તુ છે, કાર્યકરો નેતાઓને સમજાવવાની વાત છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરી, અને જે પ્રકારે
નિયંત્રણ રાખી દે છે અને જે પ્રકારે લોકો માની જાય છે, કાર્યકર્તાઓ નેતાઓ પણ સ્વીકારી લે છે, અને જે રીતે બે બેઠકોમાં ઉમેદવારો બદલ્યા છે, પરંતુ આ ઉમેદવારો બદલ્યા છે તેની અસર ચૂંટણીમાં ક્યાં જોવાની મળે? કારણ કે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને એના કાર્યકરો શિસ્તબદ્ધ સૈનિક તરીકે જ વર્તા હોય છે, ત્યારે ચોક્કસ એવું લાગે છે કે જે પ્રકારનું આખું ચોખ્ખું ગોઠવવામાં આવે છે અને જે પ્રકારના રણનીતિ બનાવવામાં આવી છે અને જે ઉમેદવારો જાહેર કરવામાં આવે છે, તે લોકો ને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય, નુકસાન નહીં થાય ભાજપને. અને ભાજપ જે ટાર્ગેટ રાખ્યું છે કે 26 બેઠકો જીતવી અને પાછી હેટ્રિક કરવાની, કારણ કે 2014માં પણ 26 બેઠકો જીત્યા હતા, 2019માં પણ 26 બેઠકો જીત્યા છે, 2024માં પણ 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. પરંતુ જે ટાર્ગેટ દરેક બેઠક 5 લાખ કે તેથી વધુ મતોથી જીતવાનો રાખ્યો છે, તેમાં ક્યાંક ને ક્યાંક જે આ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે એમાં ક્યાંક થોડા ઘણા અંશે કેટલીક બેઠકો ઉપર મતોનું માર્જિન 5 લાખ કે તેથી વધુ ના થાય પણ ઓછું થાય એવી શક્યતાઓ ચોક્કસ કહી શકાય. જી અભિજીત, જે રીતે આપણે જોયું કે વલસાડ બેઠક ઉપર પણ વિવાદ વધી રહ્યો છે, જે ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે એના કારણે પહેલા પત્રિકા ફરતી થઈ હતી અને એનો સીધો લાભ ઉઠાવવાની કોશિશ કોંગ્રેસના ઉમેદવારે પણ કરી હતી, સાથે જ હવે નવો વિવાદ એક આવ્યો છે કે કાર્યકર્તાના નામે એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એની અંદર એ પણ જાહેર કરવામાં આવ્યું છે કાર્યકર્તા દ્વારા કે ઉમેદવારને લઈને અગર પુનઃવિચાર ભારતીય જનતા પાર્ટીમાં નહીં કરવામાં આવે તો ન માત્ર લોકસભાની બેઠક પરંતુ વિધાનસભામાં પણ, વિધાનસભાના જે જીતેલા ઉમેદવાર છે એના પર પણ એની ખોટી અસર પડશે એવી રીતની એક પ્રકારની ચીમકી આપવામાં આવી છે. તો આ બાબતની કેટલી અસર દેખાશે અને શું પાર્ટી દ્વારા આ બાબતનો ગંભીરતા લઈને કોઈ નિર્ણય બદલવાની કોશિશ થશે ખરી? ચોક્કસ જયેશ, જે પ્રકારે વલસાડમાં વલસાડ બેઠક પર નવો ચહેરો, તદ્દન નવો ચહેરો અને અજાણ્યા ચહેરો ધવલ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને જે પ્રકારની પત્રિકા વહેતી થઈ, વાયરલ થઈ અને પછી કાર્યકર દ્વારા પત્ર લખાયો હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ આપને હું જણાવી દઉં અને આપણા દર્શકોને પણ જણાવી દઉં કે જે પ્રકારે વડોદરામાં બેનર્સ, ભાજપની વિરુદ્ધના બેનર્સ લાગ્યા હતા અને જે પ્રકારે વિરોધનો સૂર રંજનબેન ભટ્ટનો વિરોધ કરવા માટે જે પ્રકારના બેનર્સ લગાવવામાં આવ્યા હતા, તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓનો હાથ હોવાનું બહાર આવ્યું છે. કારણ કે જે પ્રકારે બેનર્સ લગાવ્યા હતા વડોદરામાં, તેમાં સીસીટીવી ફૂટેજમાં તેઓ દેખાય છે અને તેના આધારે પોલીસે ચક્રો ગતિમાન કરી તપાસના દોર આરંભ્યો હતો. તપાસના અંતે જે લોકો આ બેનર્સ લગાવ્યા હતા, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સ્થાનિક હતા, તેમની ધરપકડ, એમને અટકાયત કરી લીધી છે, તેમની પૂછપરછ કરી છે અને જે પ્રકારનો આખો મામલો બહાર આવ્યો છે તેમાં કોંગ્રેસનો હાથ હોવાનું ખુલ્યું છે. એવી જ રીતે વલસાડમાં પણ જે પત્રિકા પહેલા વાયરલ થઈ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે અને તેમના સમર્થકોએ તેનો લાભ લેવાનું શરૂ કર્યું, પરંતુ જે રીતનો વડોદરાનો મામલો છે એ જ પ્રકારનું પણ અહીંયા આગળ અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના જ નેતાઓ અને કાર્યકરો દ્વારા આ પત્રિકા વાયરલ કરવામાં આવી હોય અને જે નનામો પત્ર ભાજપના કાર્યકર તરીકેનો એક નનામો પત્ર જેપી નડ્ડાના નામે ગુજરાતીમાં લખવામાં આવે છે, ત્યારે એક મોટી ભૂલ જેણે પણ કરી હશે એ ભૂલ મોટી છે કે જેપી નડ્ડાને પત્ર લખ્યો છે, ગુજરાતીમાં પત્ર છે અને એ જેપી નડ્ડાના નામે લખ્યું છે. તે જેપી નડ્ડા ગુજરાતના રાજ્યસભાના સભ્ય છે ચોક્કસ, પરંતુ એમને ગુજરાતી આવડતું નથી, ત્યારે ગુજરાતી ભાષામાં પત્ર લખ્યો એ એક મોટી ભૂલ છે. અને એ ભૂલમાં જ દેખાઈ આવે છે કે આ જે પત્ર લખવામાં આવ્યો છે એ ભાજપના કોઈ કાર્યકરે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જ નેતા કાર્યકર દ્વારા આ પ્રકારનો પત્ર લખી અને લોકોને ભ્રમિત કરવા માટેનો પ્લાન કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ, જે રીતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હાલ અત્યારે પત્રિકા અને પોસ્ટર યુદ્ધ જે રીતે ચાલી રહ્યું છે, આવનારા સમયમાં શું લાગી રહ્યું છે કે ગુજરાતની કેટલીક જગ્યાઓ પર ડર્ટી પોલિટિક્સ પણ જોવા મળી શકે છે? આપને શું લાગે છે કે જે નિમ્ન કક્ષાની રાજનીતિ કહી શકાય એવી ઘટનાઓ પણ સામે આવી શકે છે એવું લાગે છે તમને? ચોક્કસ જયેશ, જણાવી દઉં તો જે પ્રકારે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે કોઈ પણ ચૂંટણી હોય, ચાહે વિધાનસભાની હોય લોકસભાની હોય, ક્યાંક ને ક્યાંક જે પ્રકારના આરોપ પ્રત્યારોપ થતા હોય છે અને જે પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે, વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવે છે, વ્યક્તિગત નિવેદનો કરવામાં આવે છે, વ્યક્તિગત ટીકા કરવામાં આવે છે અને અપમાનિત કરવામાં આવે છે,
અને એમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે 2000 મને યાદ આવે છે કે 2007 વિધાનસભાની ચૂંટણી હતી ગુજરાતમાં, અને તે વખતે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ તેમને મોત કા સોદાગર કહીને એક જાહેર સભામાં, સુરતની જાહેર સભામાં સંબોધિત કર્યા હતા. ત્યારે આ મુદ્દાને પકડીને જે રીતે ભાજપે વળતો પ્રહાર કર્યો હતો, ખાસ કરીને તે વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા, અને નરેન્દ્ર મોદીએ આ મુદ્દો ઉઠાવીને જે પ્રકારે લોકોની સમક્ષ ઉભા થયા હતા અને લોકોની સમક્ષ વાત રજૂ કરી હતી, ત્યારે લોકોની જે સિમ્પથી છે એ ભાજપ તરફથી થઈ હતી અને કોંગ્રેસને મોટો માર પડ્યો હતો. એવી જ રીતે અનેક આ પછી કેટલી ચૂંટણી યોજાઈ, દરેકે દરેક ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને જે પ્રકારના આક્ષેપો કરવામાં, જે પ્રકારના નિવેદનો કરવામાં આવે છે, ચાયવાલા હોય કે પછી ચોકીદાર ચોર છે, આ પ્રકારના જે આરોપો કરવામાં આવે છે, રાવણ કહેવામાં આવ્યું હતું મલ્લિકાર્જુન ખરગે દ્વારા તેમને 2022 ચૂંટણી વખતે, તો આ બધા જે મુદ્દાઓ છે, આ બધા જે આક્ષેપો કરવામાં આવે છે, તેના કારણે કોંગ્રેસ જે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે વડાપ્રધાનને વ્યક્તિગત ટાર્ગેટ કરીને, ત્યારે તેની અસર સીધી ભાજપને નુકસાન નથી થતું, પરંતુ ભાજપને ફાયદો થાય છે. અને ભાજપ આવા મુદ્દાને ઉઠાવીને લોકો સમક્ષ જાય છે અને લોકોને ધ્યાન પર લાવે છે અને લોકોને કહેવામાં આવે છે કે વિપક્ષો દ્વારા જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવામાં આવે છે. અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ખાનગી ચેનલમાં વાત કરતા કહ્યું હતું કે 104મી વખત એમને ગાળ દેવામાં આવી છે, ત્યારે ચોક્કસ આ પ્રકારની ગાળો દઈને જે અથવા તો આક્ષેપો કરવામાં આવે છે, વ્યક્તિગત હુમલા કરવામાં આવે છે, ત્યારે ચૂંટણી પંચે પણ આ બાબતે ખૂબ જ શક્તિપૂર્વક કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ઉમેદવાર કે પાર્ટી નેતાને કોઈને પણ વ્યક્તિગત ટાર્ગેટ કરવામાંથી ટાળવું જોઈએ, અને આ પ્રકારની કોઈ પણ ઘટના બનશે તો એના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે એવું ચૂંટણી પંચે પણ સ્પષ્ટ કરી દીધું છે. તો આપણે જોયું કે જે રીતે ગુજરાતની 6 સીટો પર ઉમેદવારોની નામ જાહેર થઈ ચૂક્યા છે, અને અમારી સાથે અત્યારે અભિજીત ભટ્ટ જોડાયા હતા. અભિજીત, ખૂબ ખૂબ આભાર આપનો, અને આગળ પણ આપની સાથે અપડેટ લેતા રહીશું. તો આ જે રીતે ચૂંટણીના સમીકરણો હાલ બની રહ્યા છે અને ડર્ટી પોલિટિક્સ પણ ક્યાંક ક્યાંક સામે આવી રહી છે, તો આવનારા દિવસોમાં આ ઘટનાઓ વધી શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હાલ અત્યારે આ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.